કન્સ્ટ્રક્શન વેસ્ટ અને ગાર્ડ વેસ્ટની પરવાનગી મેળવીને બાયોમેડિકલ વેસ્ટ, કેમિકલ વેસ્ટ, મરેલા જાનવરો, યાન, રેશમ વેસ્ટ, ઇલેક્ટ્રિક વેસ્ટ, મટન તેમજ મીટના કતલખાનામાંથી નીકળતો વેસ્ટનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. રાત્રિના સમયે આવા વેસ્ટને આગ ચાપી દેવામાં આવે છે અને સવારે જેસીબી મશીન ફેરવીને ભીનું સંકેલી લેવામાં આવે છે. સ્વચ્છતામાં પ્રથમ નંબર મેળવી આવી નીચલી કક્ષાની કામગીરી કતારગામ ઝોન આરોગ્ય અધિકારી દ્વારા કરવામાં આવી રહી છે. કોરોનાની કામગીરીની આડમાં તેની મૂળ કામગીરી ભૂલી ગયા? લોકોના આરોગ્ય સાથે આવી રીતે ચેડા કરવામાં આવી રહ્યા છે. મ્યુનિસિપલ કમિશનર સાહેબ જાતે તપાસ કરાવી કાર્યવાહી કરે તો નક્કી આરોગ્ય અધિકારીને ઘરે બેસવાનો વારો આવે તેમ છે. બ્યુરો રિપોર્ટ, જીટીવી ગુજરાત ન્યૂઝ, સુરત. સુરતી સાહેબ અહીંયા નાખવાનું કે જ્યારે રેશમ વાળું યાન વાળો બરો કચરો અહીંયા યાન છે, એકલું યાન છે. હા,